તો ઇનોવેશન કેવું હોવું જોઈએ? એમાં મારું થયું હતું શું કે અત્યારે વાયબ્રન્ટ ગુજરાત થયું, વાયબ્રન્ટ ગુજરાત થયું હતું, તેમાં એક એક્શન સેમિનાર હતા જે આપણે સાંભળ્યું હશે. એક્શન સેમિનાર એટલે શું કે તમારે એમાં સ્ટાર્ટઅપ નો એક્શન સેમિનાર હતો જેમાં મેં પાર્ટ લીધો હતો. એટલે એમાં શું કે આપણે બધા એવું નહીં કોઈ ભાષણ પણ આપણે સાંભળવાનું હોય, આપણે બધા પાર્ટ લઈને પોલિસી ચેન્જીસ શું જોઈએ છે સ્ટાર્ટઅપ માટે. તો એમાં અમે બધા એમ્ફોસાઇઝ કર્યો હતો કે આપણે સેકન્ડરી લેવલ પરથી, એટલે જે છોકરાઓ નાના સેકન્ડરી એટલે કે 10th 12th લેવલ કહેવાય, 10th 12th લેવલના છોકરાઓમાં એન્ટરપ્રિનરશિપ વિકાસ આવી છે. હવે કેવી રીતે વિકસાવાય? તો એ લોકોને ઇનોવેશન, કારણ કે એક નાનું છોકરું હોય ને એને એના માઇન્ડમાં જોક છે, પણ એને એ વિચારી શકે છે કે ભાઈ મારા ચશ્માને ફ્લાય કરાવવા છે અને એનું કઈ ઇનોવેશન કરશે. એટલે એ લેવલના છોકરોને પ્રોત્સાહન આપો. હવે ઇનોવેશન નો મતલબ એવો નહીં કે ખાલી તમે એને પ્રોત્સાહન આપો, પણ પછી એનું કઈક બન્યું, માની લો એને કઈક આવું કઈક કર્યું, રિસર્ચ કરીને એને બનાવ્યું, તો એને આખી સિસ્ટમ ડેવલપ થશે કે એને ચેનલાઇઝ કરીને એને માર્કેટિંગ ને એનું સેલ્સ ને માર્કેટમાં કેવી રીતે મુકાય. બીજું કે એને આખું રિસર્ચ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જરૂરી નથી કે એના પ્રોડક્ટ હિટ થયા, પણ જયારે આપણે એ સેકન્ડરી લેવલના છોકરાઓ પર એન્ટરપ્રિનરશિપ ઇનોવેશન ને એને પ્રોત્સાહન આપશું, તો કારણ કે એવી નો ઇન્ડિયામાં કેવું એક શક્ય છે કે આપણા ઇન્ડિયામાંથી કોઈ બી શું કહેવાય પેલા ફોરેન ના બધા આઈડિયા યુઝ થાય છે, ફોરેન ના આઈડિયા યુઝ થાય છે, પણ ઇન્ડિયાના નથી યુઝ થતા. એટલે આ લેવલ થી અગર ચાલુ કરશો તો હું ગેરંટીડ કહું છું કે 5-7 વર્ષમાં યુ વિલ રિઝલ્ટ જોવા મળશે. યસ, રિઝલ્ટ. અને ખાસ ગ્રીષ્મજી આપનું પણ શું માનવું છે? અને છે ને શિક્ષણ ક્ષેત્રે લઈને હું એક વાત કરીશ કે સરકારે જે આજે સ્ટેપ લીધું છે બહુ સારું છે. કે આપણે જે પહેલા વાત કરી ચુક્યા કે ફંડ ની, કે જે બી જોગવાઈ કરી કે સમટાઈમ્સ વપરાતું નથી પાછું જાય છે કે આ તે કે જ્યાં નામ હોવું જોઈએ તે પહોંચી જાય છે, પણ સરકારે આજે જે ડિસિઝન લીધું છે કે જે બી શિક્ષણ ક્ષેત્રે કે જે બી કોલેજોને ગ્રાન્ટ કે જે બી ગવર્મેન્ટની યોજનાનો બેનિફિટ હશે, કોલેજોને પહેલા રેન્કિંગ આપવામાં આવશે અને એના આધારે એને ફંડિંગ આપવામાં આવશે. તો આ સરકારનું એક બહુ જ સારું વિઝનરી સ્ટેપ છે કે ક્યાંક ને ક્યાંક કે ભ્રષ્ટાચાર ને આ બધું એમાંથી ટોટલી બહાર નીકળી શકાશે. ઓકે ઓકે. અત્યારે રુઝાનજી, ગ્રીષ્માજી, મારી જોડે સમયનો અભાવ છે એટલે આ ચર્ચા હું અહીંયા સમાપ્ત કરું છું. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જે આપને એક ખાસ પોઈન્ટ, મારે પોઝિટિવ પોઈન્ટ કેવો મને ગમ્યો, પણ ટૂંક કે જે ગવર્મેન્ટે આપ્યું છે કે ભાઈ અમે ડોનેશન જે છે 20,000 અને 2,000 રૂપિયા કર્યા, એ બહુ જ પોઝિટિવ પોઈન્ટ છે. ભલે ઇલેક્ટ્રો બોન્ડ છે એમાં કઈક લૂપોલ નીકળશે, અલગ સ્ટોરી છે, પણ ઇટ્સ અ વેરી 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 ગુડ પોઈન્ટ. અને જે એનપી નોન પરફોર્મિંગ એસેટ અને એના માટે જે લેજિસ્લેશન મૂવ કરવાની વાત કરી છે. આપ બંને અમારી સાથે જોડાયા.